नमस्कार मित्रों, गुजरात समय न्यूज चैनल में तमारू फरी एक और हार्दिक स्वागत है। तो बात करीशु आजना अगत्यना अने महत्वना समाचार नी। तो हवामान खाताना जणाव्या अनुसार राज्य में सौथी वधु तापमान अमरेली में 41 डिग्री नोंधायुं छे। राजकोट में 40.5, भूज अने सुरेन्द्रनगर में 40.3 डिग्री महत्तम तापमान रहेवा पाम्युं छे। तापमानना प्रमाणमां हजु 2 दिवस वधारो थशे अने 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન પણ ઊંચકાશે। બીજી બાજુ પંજાબમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે। મધ્યપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે અને આગામી તારીખ 26થી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હિમાલયના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। તારીખ 26ના નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી વરસાદનું જોર વધશે। અરબી સમુદ્રમાં ટ્રક પણ જોવા મળશે। આ બધી સિસ્ટમના કારણે દેશમાં અનેક રાજ્યોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં તે વધુ વ્યાપક બનશે તેવી હવામાન ખાતાની આગાહી પણ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારથી સૌરાષ્ટ્ર, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શક્યતા છે। માવઠાની સાથોસાથ પ્રતિ કલાકના 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન અને વીજળીના ચમકારાની પણ ચેતવણી આપવામાં આવી છે। રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું હતું। પળે પળના સમાચાર આપતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત સમય ન્યૂઝ, ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ આભાર।